हेलो फ्रेंड्स, वेलकम बैक टू रिद्धिस क्रिएटिव किचन। तो आज आप चॉकलेट में बनता ट्रफल बॉल्स बनावता शीखीशू। खूब ज ओछा इंग्रेडिएंट की जरूर पड़े छे अने नाना थी लईने मोटा सुधी बधाने ज खूब ज पसंद आता होय छे। तो चलो फटाफट आ डिलिशियस रेसिपी की शुरुआत करी दईए। तो फ्रेंड्स, आज आप डार्क अने व्हाइट बंने चॉकलेट में ट्रफल बॉल्स बनावता शीखीशू अने ए पण आज आप खूब ज सरल रीत अने सरल माप साथ बनावता शीखीशू, जेमा कोई पण एडवांस टूल नी जरूर नहीं पड़े। चोक्कस थी आवनारा तहेवारों में आ रेसिपी ने ट्राई करी जोजो, घरना तमाम सभ्यों ने खूब ज पसंद आवशे। तो अत्यारे आपणे अर्धा कप जेटली व्हाइट चॉकलेट लीधेली छे अने साथे अर्धा कप जेटली डार्क चॉकलेट लीधेली छे। હવે આપણે તેની સાથે અડધો કપ જેટલું ફૂલ ફેટ અમૂલનું મેં ક્રીમ લીધેલું છે। અમૂલનું ક્રીમ યુઝ કરશો તો તમને રિઝલ્ટ ટેસ્ટ વાઇઝ અને ટેક્સચર વાઇઝ બંને ખૂબ જ સરસ મળશે। સાથે આપણે એક ચમચી જેટલું તેમાં બટર ઉમેરીશું। બટર નાખવું ઓપ્શનલ છે, પરંતુ તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હવે તેને કન્ટિન્યુઅસ આ રીતે ધીમા તાપે ગરમ થવા દઈશું અને હલાવતા રહીશું। આ રીતે કન્ટિન્યુ હલાવવું જરૂરી છે, નહીતર ક્રીમ છે જે તળિયે બેસી જશે। જો ઓલમોસ્ટ એક ઉભરો આવવા ઉપર છે, એટલું જ આપણે તેને ગરમ કરવાનું છે। હવે અત્યારે મેં આ ડાર્ક ચોકલેટ લીધેલી છે, તમે મિલ્ક ચોકલેટ પણ લઈ શકો છો અને કમ્પાઉન્ડ પણ લઈ શકો છો। તેમાં આપણે 1/4 કપ જેટલી ક્રીમ છે તે બંને ડાર્ક અને વ્હાઇટ ચોકલેટમાં એડ કરી દઈશું। વ્હાઇટ ચોકલેટને ઓગળતા ડાર્ક ચોકલેટ કરતાં થોડો વધારે ટાઈમ લાગે છે, એટલે તમે જો ફક્ત વ્હાઇટ ચોકલેટ લેતા હો તો ક્રીમ ગરમ થઈ જાય એટલે ડાયરેક્ટ જ એક ગરમ પેનમાં ગેસ બંધ કરી અને ચોકલેટ ઉમેરી દેવાની છે। 1 થી 2 મિનિટ સુધી તેને એમનેમ રેસ્ટ આપી અને પછી આપણે આ રીતે સ્પેચ્યુલાથી કે બીટરથી આપણે તેને હલાવી લઈશું। એ જ રીતે આપણે ડાર્ક ચોકલેટને પણ મિક્સ કરી દઈશું। તમે જોઈ શકો છો એકદમ સરસ શાઇની ટેક્સચર આવેલું છે। તો ચોકલેટ આપણી એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે, તેને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું। એ જ રીતે ડાર્ક ચોકલેટને પણ ટ્રાન્સફર કરી દઈશું। તો આપણા ડાર્ક અને વ્હાઇટ બંને ચોકલેટના મિક્સર છે તે એકદમ સરસ રૂમ ટેમ્પરેચર પર આવી ગયા છે। હવે આપણે તેને પ્લાસ્ટિક રેપથી આ રીતે એકદમ જ એરટાઇટ બંધ કરી દઈશું અને તેને ફ્રીજની અંદર આપણે 1 થી 1.5 કલાક માટે સેટ થવા માટે મૂકવાની છે। તો ફ્રેન્ડ્સ, 1 થી 1.5 કલાક સુધી મેં ફ્રીજમાં આને સેટ કરી દીધેલી છે, આપણે ચેક કરી લઈએ। તમે જોઈ શકો છો એકદમ વ્યવસ્થિત રીતે સેટ થઈ ગઈ છે। વ્હાઇટ ચોકલેટને ડાર્ક ચોકલેટ કરતાં સેટ થવામાં પણ થોડો લાંબો ટાઈમ લાગી શકે છે, પરંતુ જ્યાં સુધી તે એકદમ સરસ સેટ ન થઈ જાય ત્યાં સુધી તમે તેને ફ્રીજમાં રાખી શકો છો। હવે આ રીતે એક ચમચીની મદદથી તેમાંથી એક સરખા ભાગ કરી દઈશું। તમે કોઈ પણ સાઈઝના બોલ બનાવી શકો છો, પરંતુ ફ્રીજમાંથી કાઢી અને એકદમ જ ક્વિકલી વર્કઆઉટ આ રીતે કરવાનું છે, નહીતર તે મેલ્ટ થવા લાગશે। હવે કોઈ પણ વસ્તુથી આપણે તેને કોટ કરી શકીએ છીએ। અત્યારે આપણે કોકોનટ છે, મિક્સ ડ્રાય ફ્રૂટ્સ છે અને પિસ્તાનો પાવડર છે, તેનાથી આપણે ડાર્ક અને વ્હાઇટ બંને ચોકલેટમાંથી આ રીતે બોલ્સ બનાવી અને કોટ કરી દઈશું। તો આપણા વ્હાઇટ ચોકલેટના ટ્રફલ બોલ્સ રેડી થઈ ગયા છે। એ જ રીતે આપણે ડાર્ક ચોકલેટમાંથી પણ બોલ્સ બનાવી લઈશું। અત્યારે મેં આ કાજુ અને થોડા બદામને થોડા ડ્રાય રોસ્ટ કરી અને તેને પીસીસમાં આ રીતે ક્રશ કરી દીધેલા છે। તમે કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ લઈ શકો છો। એ જ રીતે આપણે પિસ્તા પાવડરથી તેને કોટ કરી દઈશું। હવે આપણે તેને ફ્રીજની અંદર ફરીથી લગભગ 1 થી 1.5 કલાક સેટ કરવા માટે મૂકી દઈશું। તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણા ચોકલેટ ટ્રફલ બોલ્સ। ચોક્કસથી રેસિપી એક વખત ટ્રાય કરી જોજો, ખૂબ જ ડિલિશિયસ બને છે। ફરીથી આ જ રીતે નિત નવીન ડિલિશિયસ રેસિપી સાથે મળતા રહીશું ફ્રેન્ડ્સ. આવજો, જય શ્રી કૃષ્ણ.